ભાવનગર શહેરમાં મહાવીર જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું અને અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા. ભાવનગર સહિત રાજ્યભરમાં મહાવીર જન્મ કલ્યાણ પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારથી શહેરના તમામ દેરાસરોમાં પૂજાવિધિ સાથે લોકોએ પર્વની આરાધના કરી હતી. આ ઉપરાંત સવારમાં શહેરના રાજમાર્ગો પરથી વિવિધ કૃતિઓ સાથેની શોભાયાત્રાઓએ લોકોમાં આકર્ષણ ઉભું કર્યું. પરમો ધર્મનું વાક્ય આપનાર જૈન ધર્મમાં 24મા તીર્થકર મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણક દિવસ ખૂબ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવ્યો. મહારાજ સાહેબના વ્યાખ્યાનમાં ભગવાન મહાવીરે જ્યારે જન્મ લીધો ત્યારે કેવું વાતાવરણ સર્જાઈ ગયું હતું તેનો ઉલ્લેખ થતાં લોકોની આંખો નમ બની ગઈ હતી અને જેવો ભગવાન મહાવીરે જન્મ લીધો તેવું મહારાજ સાહેબે કહેતા જ તુરંત ઘંટનાદ થયો હતો. થાળી વગાડીને કંકુના થાપા મારીને પ્રભુને ચાંદીના પારણે સુવડાવવામાં આવ્યા હતા. લોકોએ શ્રીફળ વધેર્યા હતા, એકબીજાને ભેટીને ભગવાનના જન્મને વધાવ્યો હતો અને શ્રીફળ પૌવા અને સાકરનો પ્રસાદ એકબીજાને પરાણે મોઢામાં મૂકીને મીઠા મોઢા કરાવ્યા હતા. સતત 1 કલાક સુધી લોકો પ્રભુમય બની ભગવાન મહાવીરના જન્મ વધાવવા તન્મય બની ગયા હતા.